पौर नजीक आवेला इटोला स्टेशन पासे जूनी नवी कराली गामना लोको विकासथी वंचित रहेवा पाम्या छे। આવનારા દિવસોમાં 147 ગર્જન શિનોર પોરની પેટા ચૂંટણી યોજાનાર છે। ભાજપ પક્ષ તરફથી અક્ષય પટેલ ઉમેદવાર છે અને બીજી બાજુ કોંગ્રેસ પક્ષ તરફથી કિરીટસિંહ જાડેજા છે। ચૂંટણી આવે છે, નેતાઓના વાયદા પ્રજાને આપવામાં આવે છે, તે ખરેખર વાયદા પ્રજાના પૂરા થાય છે ખરા? આ દર્શક મિત્રો, નેતાઓ ખાલી ચૂંટણી સમય આવીને પ્રજાને મૂર્ખ બનાવીને વોટ લઈ જાય છે। આજે દર્શક મિત્રો વાત કરીએ, પોર પાસે આવેલા ઇટોલા સ્ટેશન નજીક નવી જૂની કરાલી ગામ આવેલું છે। આ ગામની વસ્તી જોવા જઈએ તો બંને ગામની વસ્તી 1500થી વસ્તી ધરાવતું આ ગામ છે। લોકમત ન્યૂઝ ચેનલના બ્યુરો ચીફ હિતેશ પટેલે નવી જૂની કરાલી ગામની મુલાકાત લીધી હતી, ત્યારે અમને જાણવા મળ્યું કે નવી જૂની કરાલી ગામના લોકો અંગ્રેજોના ગુલામીમાં પોતાનું જીવન ગુજારી રહ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। નવી જૂની કરાલી ગામના લોકો કેટલાય વર્ષોથી પીવાના પાણી માટે બલખા મારે છે। બીજી નવી કરાલી ગામમાં પીવાના પાણીની ટાંકી 3 છે, પણ એક પણ ટાંકી ગામના લોકોમાં ઉપયોગમાં આવતી નથી। શોભાના ગાંઠિયા સમાન સાબિત જોવા મળી છે અને તેમાંથી એક પાણીની ટાંકી જર્જરિત હાલતમાં જોવા મળી હતી। નવી જૂની કરાલી ગામના લોકોને છેક 2 કિલોમીટર સુધી ઇટોલા સ્ટેશન મોટરસાયકલ લઈને પાણી ભરવા માટે મજબૂર થવું પડે છે અને ભૂતકાળમાં કરાલી ગામના યુવાન પીવાનું પાણી ભરવા જતા હતા તે દરમિયાન એક્સિડન્ટના મૃત્યુ પામ્યા હતા। નવી કરાલી ગામમાં ઠેર ઠેર જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું અને બીજી બાજુ નવી કરાલી ગામમાં સ્ટ્રીટ લાઇટની પણ સુવિધા નથી। કરાલી ગામમાં રોડ ઉપર ગટરનું પાણી ઉભરાઈ બહાર આવે છે, ત્યારે જેથી કરીને ગામ લોકોમાં રોગ ફાટી નીકળે તો નવાય નહીં। ગામના લોકો પાસે ડસ્ટબિન ધૂળખાઈ રહ્યા છે, પણ હજુ સુધી ગામ લોકો પાસે ડસ્ટબિન પહોંચ્યા નથી। ગામના લોકો અવારનવાર દિવસોમાં 147 ગર્જન શિનોર પોરની વિધાનસભા આવી રહી છે, ત્યારે નવી કરાલી ગામના લોકોના કહેવા પ્રમાણે જ્યારથી પૂર્વ ધારાસભ્ય અક્ષય પટેલ જીતીને આવ્યા છે, ત્યારથી અમારા ગામમાં જોવા માટે અક્ષય પટેલે પગ પણ નથી મૂક્યો। એટલું જ નહીં, જ્યારે જ્યારે નેતાઓને વોટ જોઈએ તો મોટા મોટા વાયદા, મોટા મોટી લોલીપોપ આપી પોતાનો જ વિકાસ કરી રહ્યા છે। આવનારા દિવસોની અંદર અમારા ગામ લોકોની માંગ નહીં સ્વીકારાય તો વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી કરાલી ગામ લોકોએ આપી છે। ત્યારબાદ લોકમત ન્યૂઝ પહોંચ્યું શેઠના કુવા વિસ્તારમાં, ત્યાં પણ ગટર ઉભરાઈ 2 પાણી બહાર આવે છે, તે પાણીના લીધે દુર્ગંધ આવે છે। ત્યારબાદ અમે પહોંચ્યા જૂની કરાલી ગામની મુલાકાતે, ત્યારે સરપંચની પત્ની ખુદ આ પાણીની સમસ્યા કેટલાય વર્ષોથી છે અને અમારા ગામમાં પીવાનું લાયક પાણી આવતું નથી। ખુદ સરપંચના પત્ની જ્યારે એવું કહેતા હોય ત્યારે એ કેટલું વ્યાજબી કહેવાય? આશા રાખીએ લોકમત ન્યૂઝ ચેનલમાં અહેવાલ પ્રસારિત થયા બાદ ગમે તે નેતા ગામની મુલાકાત લે, નવી કરાલી જૂની કરાલી ગામની સમસ્યાનો ઉકેલ લાવે તેવું કરાલી ગામના લોકો ઈચ્છી રહ્યા છે। ચૂંટણી સમયે આવેલા નેતાઓ ખરેખર પ્રજાની સમસ્યાનો ઉકેલ લાવે તે ખરેખર નેતા કહેવાય। નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલ આપનું હાર્દિક સ્વાગત છે। 147 ગર્જન વિધાનસભાની ચૂંટણી છે આવનારા દિવસોમાં અને પોરની આજુના ગામો જે છે વિકાસથી વંચિત છે। આજે લોકમત ન્યૂઝ ચેનલની ટીમ જે પોર નજીક ઇટોલાકની બાજુમાં આવેલ કરાલી ગામમાં આવી છે। આ કરાલી ગામમાં આશરે 7 વર્ષથી પાણીનો પ્રશ્ન છે। આજે આપણી સાથે જે ગામના લોકો છે, સદસ્ય છે, ડેપ્યુટી સરપંચ છે, પહેલાં આપણે ડેપ્યુટી સરપંચ બેન છે એમની જોડે વાત કરીશું કે આ બાબતમાં શું કહેવું છે અને કેટલી વાર એમને રજૂઆત કરી છે। પણ તમે કેટલી વાર રજૂઆત કરી બેન? તમે કેટલા સમયથી આ પ્રશ્ન છે તમારા? 7 વર્ષથી પાણી પૂછ્યું નહીં, એટલે પાણી નહીં આવતું, પાણી નહીં ધોવાનું નહીં, કઈ ગટર લાઈન કશું નહીં, અને તમે રજૂઆત કરેલી ખરી? આવનારા દિવસોમાં 147 ગર્જન વિધાનસભાની ચૂંટણી છે, અક્ષય પટેલ ઉભા છે, કિરીટસિંહ જાડેજા છે, નેતાઓ ગામમાં આવશે, તમને લોભ લાલચ આપશે, તમે કેવી રીતે જુઓ છો કે તમે કે વોટ આપશો કે ના? પંદર વર્ષથી અમે જ્યાંના પાણી ના થાય કે અમારા ઘર વાળા પાણી ના ખાલી કપડા ધોવાનું, વાસણ ધોવાનું અને નહાવાનું બસ।
કેટલા કિલોમીટર થાય ઇટોલાથી? 2-3 કિલોમીટર. અને અમને ગામમાં જાણવા મળ્યા મુજબ કે પાણી ભરવા જતા હતા, એ વખતે એક છોકરાનું મોત થયું. હા થયું ને, મારી ગાણ એક છોકરો. હવે કેટલા આપણે કેવું લાગે છે? હવે ધારાસભ્યની ચૂંટણી છે, ધારાસભ્ય ચૂંટણી 2017માં અક્ષર પટેલ ચૂંટાઈને આવ્યા, સતીશભાઈ આવ્યા, કોઈ ધારાસભ્ય જોવા આવ્યું ખરું? કોઈ કશું જોવા નથી આવ્યું. તમે આ પાણીના પ્રશ્ન માટે રજૂઆત કરી ખરી? કેટલી વખત કરી છે? સરપંચ તો કદાચ કશું કરે ના. તમારે વિધાનસભા ચૂંટણી છે, નેતાઓ આવશે, વાયદાઓ કરશે, તો કઈ રીતે તમે જુઓ છો? આપણી સાથે જે ગામના એક કાકા છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. શું કહેશો કાકા, ગામમાં વિકાસ થયો નહીં? 7 વર્ષથી પાણી નહીં આવતું. 7 વર્ષથી પાણી આવતું નથી બરાબર. ગામમાં કોઈ વિકાસ થયો નથી 7 વર્ષથી. આજે 7 વર્ષથી લોકો પબ્લિક પાણી ભરવા જાય છે બરાબર. અને અક્ષયભાઈ તો જોવા આવ્યા જ નથી બરાબર. એ તો વેચાઈ ગયા. વેચાઈ ગયા? હા વેચાઈ ગયા. તમે કોણ? વિધાન પાર્ટી બદલી કાઢી આખી. તો પાર્ટી આખી બદલી જાય એ. અને 7 વર્ષથી આ પ્રશ્ન છે, તો મેં કોઈ રજૂઆત ગામ લોકોએ રજૂઆત કરી ખરી? ખરી ને કોઈ આવતા કરે ને સરપંચ? આવો સરપંચ કરતો નહીં. હવે આ આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી છે, અક્ષય પટેલ છે, કિરીટસિંહ જાડેજા છે, નેતાઓ આવશે, લોભ લાલચ આપશે, કેવી રીતે જુઓ છો તમે? હવે તો અમે તો કોમ ખાયા પછી વોટ કરીશું, નહીં તો પેટે ખાલી જશે અમારી. અને ગામમાં લાઇટો બાઇટોની સુવ્યવસ્થા કેવી? લાઈટો કોઈ સુવિધા છે તે અક્ષયભાઈ કીધું લાઇટો આવશે હજુ આવી દીધી. એમને રાજીનું બાપી પાર્ટી બદલી નાખી. હા કાકા શું કહેશો ગામમાં? એ કહીએ ને આ સમસ્યા પોણી નીચે આ કેટલા વર્ષથી આજે બધા આશ્વાસન આપી ના જાય. વોટિંગ આવે ત્યારે બધું આશ્વાસન આપે, આશ્વાસન આપે ને પછી ના જાય. આ થશે પેલું થશે કોઈ જોવા આવતું નહીં. અક્ષય પટેલ ત્યારે ઇલેક્શન હતું ત્યારે અહીંયા હતા, ત્યાર પછી કોઈ નેતા ગામમાં જોવા નહીં આવ્યા. કોઈ બી કાર્યવાહી કંઈક કરવાનું હોય, આ મંજૂર થઈ ગયું, આ મંજૂર થઈ ગયું, આ મંજૂર થઈ ગયું, રિપોર્ટ આપી દીધા, એટલું જ બોલે. બાકી આગળનું કોઈ કશું કરતું નહીં, કશું થતું નહીં. તમે ગામમાં ફરી જુઓ તો તમને ખબર પડે કે ગામની સમસ્યા શું છે. બહુ તકલીફ છે પોણીની. તો મેન અમારા 2 છોકરા મરી ગયા રોડ પર જતો આવતો, ગાડીએ મરી ગયા, પોણી કેરબા લઈને આવતો આવતો. ગટર બટરની સુવિધા? કોઈ સુવિધા નહીં. આ ગટર કરી પહેલા આગળ જઈને જોવા, અહીંથી પહેલા જાય પોણી નહીં જતું. કોઈ જોવા નહીં ગટર લાઈન કેવી રીતે થઈ. કોઈ કોન્ટ્રાક્ટર નહીં જોવાયો, કોઈ અધિકારી જોવા નહીં, તો કોઈ કાર્યકર્તા ગામનો જોવા નહીં. કોન્ટ્રાક્ટ આપી દીધું, મજૂરો જે ભાવે તે કરીને જતા રહ્યા. તમે જઈને જુઓ તો તમને ખબર પડે. આ પોણી 2 દાડા બૂચ મારી દીધો, કાલે આ બૂચ આ બહેરો ખોલી કાઢે, પોણી ધોવા કઈ જાય, કાલે બૂચ ખોલી કાઢે, શું કરે? કાકા આગળ પોણી જતું નહીં કોઈ જગ્યાએ. કાકા ગામમાં બબ્બે પાણીની ટાંકી છે ને? ટાંકી તો ખાલી નાઈન છે આ છે, એકે પોણી નહીં આવતું. તમે જોઈને જોવો કશું નહીં, પોપડા પડે મહી. આ ટોકી તો કારે થઈ છે ખબર નહીં. 2016 ની છે, એમાં હજુ પોણી ટીપું ઉપર ચડ્યું નહીં બરાબર. જો ઉપર ચડે ઉપર જઈને જોવો તો ખબર પડે. ખાલી આ તો બોલીને આશ્વાસન આપી જતા રહીએ જ છે, બાકી કશું નહીં. બહેરા બચારા શું કરે ભાઈ? આવે તારે આવું કઈ આશ્વાસન આપી જતા રહેશે બધા. કોઈ કશું કરવા રાજી નહીં. જો તમારે આવનારા દિવસોમાં ચૂંટણી છે, પણ શું કરો બધા? આવા કોમ ના થતો ભાઈ, વોટ લેવા આવે બરાબર. વોટ બધા વોટ આપીએ, અમે વિશ્વાસથી વોટ આપી દઈએ, પછી અમારું કોમ ના થાય, અમારું શું કરવાનું બરાબર? અમે એમ કીધું અમે એવું ભાઈ એક આશ્વાસન તમે આપો બરાબર. અમે તમારે વિશ્વાસ પર કામ કર્યું, તો તમારે અમારે વિશ્વાસ પર ભાઈ કામ કર્યું. ભાઈ તમારો આ સમય પતી જો, ભાઈ તમે જોવા જ ના હો, તો પછી અમારે કોને પકડવાનું, શું કરવાનું? બધા ફોટો પાડી જાય, વિડીયો કરી જાય, બધું કરી જાય, પણ કોઈ કશું કરવા જ રાજી નહીં, તો શું કરવાનું? પોણી વગર તકલીફ, પોણી નું કઈક થાય તો જ આગળ થાય, એવું છે. નહીં તો ઇલેક્શન કોઈ કરવા રાજી નહીં, બધા ગામ નારાજ છે. શું નામ તમારું? કાંતિભાઈ. શું કહેશો કાકા, ચૂંટણી છે આવનારા દિવસોમાં? ચૂંટણી તો જ્યાં સુધી અમારા ગામ નો વિકાસ નહીં થાય ત્યાં સુધી ચૂંટણી નો બહિષ્કાર કરવામાં આવશે બરાબર. હવે નક્કી કરી દીધું છે, સરપંચ ની આવશે કે વિધાનસભા ની આવશે કે લોકસભા ની આવશે, કોઈ પણ સભા ની ચૂંટણી આવશે, કોઈ ચૂંટણી થાય નહીં. એક તો પહેલું તો અમારું ગામ રેવન્યુ માં લીધું જ નથી, આજે 50 વર્ષ થી બાંધકામ કરેલું છે બરાબર. આ ગામ લોકો ની સમજ એ છે રેવન્યુ કરવાની બરાબર. એ તલાટી સરપંચ ને અધિકાર છે
પાણીની સમસ્યા કેટલા વર્ષથી છે? પાણી તો લગભગ 7-1 વર્ષ જેવું થઈ ગયું. 12 વર્ષ પૂરા થઈ ગયા. 20-22 લાખ રૂપિયાનો ખર્ચ કરી સરકારે આ ગ્રાન્ટ મંજૂર કરીને પાણીની સગવડ કરી, પણ કોઈ આવ્યું નહીં. પાણી બોલે 4-5-6 ટાંકી છે નહીં ગામમાં, એ તો ખાલી જ બની જઈ જાય. ટોકી ગ્રાન્ટ પાસ કરાવી દીધી, પૈસા ખાવા હતું. તમે પાણી ની આવતો રજૂઆત કરી ખરી? તમે ઘણી વાર કરી, તલાટી ને કરી ને સરપંચ ને કરી ને ધારાસભ્યો ને કરી. લોકમત ન્યૂઝ ચેનલ જે જૂની કરાલી છે, એ નવી કરાલી જૂની કરાલી સીટ નો કુવો આ 3 થઈને જૂથ પંચાયત ધરાવે છે. હવે લોકમત ન્યૂઝ ચેનલ ની જે ટીમ છે એ જૂની કરાલી આવી પહોંચી છે. જે નવી કરાલીમાં જે પ્રશ્ન હતો એ જ પ્રશ્ન જૂની કરાલીમાં છે. આપણી સાથે જે કેટલીક ગામના ઉંમરલાયક માસી જોડાયા છે, બહેનો જોડાયા છે. બા, પહેલાં તમે કહેજો કે કેટલા વર્ષથી આ પ્રશ્ન છે? કોઈ નિરાકરણ નહીં આવતું? વિધાનસભાની ચૂંટણી આવે છે તો તમે વોટ આપો છો તો તમે રજૂઆત નહીં કરતા? ના, એવું કશું નહીં કરતો. અમે તો આવીને 5 વાગે હોય કે કરીશું બંધ એવું કે પછી પાછો આવી જઈએ અમે. હવે 3 તારીખે ચૂંટણી છે ધારાસભ્યની. હા હા, શું કહેશો? પાણી ની સમસ્યા છે, પાણી પીવા લાયક નહીં આવતું. પાણી લઈ લઈને આવે છે, બધા ભલા આવે. કેટલા વર્ષ થી આ પ્રશ્ન? 7-8 વર્ષ થી. પાણી કઈ તમે લાવો છો? તમારું એવું કેવું છે? ચૂંટણી હોય ત્યારે નેતા આવે, બાકી કોઈ નેતા આવતા કોઈ આવતા નહીં. વોટ લેવા હોય તો મોટા મોટા વાયદા કરે, એવું છે.